બિકેનર ચેનલ પર શરૂ થયેલ ઓપન પ્લેટફોર્મની વાત કરીએ તો વરસાદને લગતા વિડીયો આજે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. આ વિડીયોમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો ક્યાંક વરસાદના લીધે ખેડૂતને થયેલું નુકસાન જોવા મળ્યું હતું. આજે ઓપન પ્લેટફોર્મમાં આવેલા વિડીયો પર એક નજર કરીએ. આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ પર્યટક સ્થળ એવા બાલારામ મહાદેવની. તો આજે બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બાલારામ નદી ગાંડીતુર બની હતી અને બાલારામ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી. તાલુકાના આસેડા ગામમાં પણ આજે વરસાદનું જોર જોવા મળ્યું હતું. આસેડા ગામના અમારા વેલાભાઈ પ્રજાપતિ નામના દર્શકે વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં આસેડા ગામમાં પડી રહેલા ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો હતો. બાબરમાં આજે જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બાબરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે બાબરના અમારા દર્શક સોમાભાઈ રાવણ નામના દર્શકે પણ એક વિડીયો શેર કર્યો છે. વરસાદના લીધે બાબર શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં તિરુપતિ ટાઉનશીપ હંમેશા ડીસા નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બની રહી છે. આ રહેણાંક વિસ્તારમાં અસંખ્ય સમસ્યાઓ છે, ત્યારે વરસાદને લઈને પણ આ વિસ્તારમાં હવે નવી સમસ્યા ઊભી થઈ છે. તિરુપતિ ટાઉનશીપમાં રહેતા જીતુભાઈ મોડ નામના અમારા દર્શકે આજે જે વિડીયો મોકલ્યો છે તેમાં ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. શહેરના તિરુપતિ ટાઉનશીપમાં વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી લોકોના ઘર આગળ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.